કેમ છો રાજાણી સરના મિત્રો? મજામાં છો ને? કારણ કે જે ડબલી શિફ્ટ વનના ઘણા બધા પ્રશ્નો રાજાણી સર પાસે જે મિત્રોએ યાદશક્તિને આધારે મૂકલા હોય, ઘણી જગ્યાએથી મેં મેળવ્યા હોય, એ બધાના આધારે શિફ્ટ વનના મૂક્યા હતા. અત્યારે આપણે 24 ફેબ્રુઆરી, મિત્રો 24 ફેબ્રુઆરી શિફ્ટ 2 નું પેપરની ચર્ચા કરીએ છીએ. એના પણ ઘણા બધા પ્રશ્નોની ચર્ચા. આ પ્રશ્નો એટલે જ હોવા જોઈએ કે આ ટાઈપના JEEમાં પૂછાવાના, JEEના જેટલા પ્રયત્નો થશે એમાં જો આવા જોયા હશે તો કામના છે, બાકી મિત્રો બધું નકામનું છે. એટલે મિત્રો ખરેખર તમારે JEEના પ્રશ્નો જોવા જોઈએ. શિફ્ટ 1 કરતાં શિફ્ટ 2નું પેપર થોડુંક લેવલ ઊંચું હતું, પણ ચિંતા કરવાનો વિષય એટલા માટે નથી કારણ કે શિફ્ટ 2 છે એના જે પર્સન્ટાઇલ નીકળશે એ શિફ્ટ 2ના વિદ્યાર્થી સાથે નીકળશે, શિફ્ટ 1ના પર્સન્ટાઇલ શિફ્ટ 1 સાથે નીકળશે. એટલે આપણે તો પર્સન્ટાઇલને આધારે એડમિશન મળવાનું હોય છે. પણ જે મિત્રોએ રાજાણી સરની ચેનલના પ્લે લિસ્ટમાંથી બધી થિયરી કરી હશે એના માટે આ ચેપ્ટર, આ જીનું પેપર ખૂબ ઇઝી નીકળશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. 4 પ્રશ્નો છે, એમાંનો પહેલો પ્રશ્ન, ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા છે રાજાણી સાહેબ, ચિંતા કરતા નહીં, તમારા માટે જ છે. અને હજી જેટલા દિવસ JEE ચાલવાની છે એટલા દિવસ હું આ પ્રશ્નો લઈને જ આવવાનો છું, એટલે મૂંઝાતા નહીં. અને જે પ્રશ્નો બાકી રહી જશે એ કાલ સવારના પણ હું અપલોડ કરીશ. એટલે રાજાણી સર તમારા માટે મહેનત કરે. તમે શું રાજાણી સરને એટલી હેલ્પ ન કરી શકો મેમ્બર બનીને? મેમ્બરનો શું ખર્ચ છે મિત્રો? 119 થી 159 રૂપિયાનો ખર્ચ છે. ન કરી શકો તમે રાજાણી સર માટે? આટલું તો દિલથી રાજાણી સર કરે. મેમ્બરશીપ લઈ લ્યો, બધા વિડીયો તમને જોવા મળશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, લોહીના સ્કંદન એટલે કે કોએગ્યુલેટિંગ એજન્ટ માટે શું યોગ્ય છે? લોહીનું સ્કંદન તમે બ્લડ ક્લોટિંગથી પણ ઓળખો છો. NCERTનો પૃષ્ઠ રસાયણશાસ્ત્રનો આ બેઠો પ્રશ્ન છે. ઘણા એમ કે ઓલું કર નાખ્યું, ઓલું કાંઈ નથી કરવાનું, વિકલ્પ જોઈએ તો ખબર પડી જાય. FeSO4, BMgHCO3 twice, NaHCO3 અને FeCl3. બ્લડ ક્લોટિંગ લોહીના સ્કંદન માટે, લોહીનો વીજભાર છે એનાથી વિરુદ્ધ વીજભારવાળું જોઈએ, એનાથી જ સ્કંદન થઈ ગયા. અને આવો એક જ વિકલ્પ છે, ફેરિક ક્લોરાઇડ FeCl3. મિત્રો NCERTની ટેક્સ્ટ બુક કરી હોય ને એને તો લાડવા જેવો આ પ્રશ્ન છે. મારા મિત્રો ખરેખર જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો, અને વધારે ને વધારે મિત્રોને આ કહેજો કે આ જીના પ્રશ્નો રાજાણી સર લઈને આવે છે રોજ. બીજો પ્રશ્ન, I3- નો આકાર અને બંધકોણ ખાલી જગ્યા છે. વિકલ્પો કદાચ મારા મિત્રોએ જેને દીધા એ ભૂલી ગયા હોય, પણ I3- ના પહેલાં એક વખત ઇલેક્ટ્રોન પૂછ્યા હતા, આજે પૂછ્યો છે I3- નો આકાર. I3- નો વિચાર કરો તો આયોડિન, આ આયોડિનની આ કક્ષકો છે, અહીંયા એક આય હોય, અહીંયા બીજો આય હોય, આ આય ઉપર માઇનસ હોય, એનો મતલબ જોઈને તમને ખબર પડે કે I3- SP3D સંકૃત કક્ષકો ધરાવે છે. પણ એનું બંધારણ રેખીય છે મિત્રો, અને રેખીય છે એટલે એની વચ્ચેનો બંધકોણ, આ જોવા જાવ સીધી રેખાઓ X અને Y અક્ષ, એમાં X અક્ષમાં જે આવેલા હોય એની વચ્ચેનો ખૂણો 180 થાય. X અને Y વચ્ચે 90, બીજી Y અને X વચ્ચે 90, એટલે ટોટલ 180. એટલે આનું બંધારણ રેખીય અને એનો બંધકોણ 180 થાય. JEEમાં આવા ઇઝી પ્રશ્ન હશે એવી મને આશા નહોતી, પણ ખરેખર મારા મિત્રોને મોજ આવી ગઈ છે અને આવું હેલું પૂછાય એટલે વધારે મોજ આવે. ત્રીજો પ્રશ્ન, કેન્દ્રાનુરાગી વિસ્થાપનને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. કેન્દ્રાનુરાગી વિસ્થાપનને આધારે ચડતા ક્રમમાં ગોઠવો, એમાં પહેલો વિકલ્પ, સોરી આવા 4 બંધારણ આપ્યા હતા, વિકલ્પો અહીં હું લખતો નથી. ક્લોરોબેન્ઝીન, પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન, 2,4-ડાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન, 2,4-6-ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન. હવે વિચાર તો કરો મિત્રો, બેન્ઝીન છે એની ઉપર ઇલેક્ટ્રોનનું વાદળું હોય એને કારણે બેન્ઝીન છે એ કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો એટેક લઈ શકે નહીં, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમાં ખૂબ અઘરું છે. રાજાણી સર એની ચેનલના પ્લેલિસ્ટમાં થિયરીમાં ભણાવ્યું છે, જોઈ લેજો. પણ જો બેન્ઝીનની રિંગ સાથે
કોઈ એમ અસરવાળો આવી જાય, જેમ કે અહીંયા એનો ટુ આવી ગયો છે, એને કારણે અહીંયા પ્લસ ડેલ્ટા ભાર વધી જાય, આ ત્રણને કારણે વધારે થાય, આમાં થોડોક ઓછો થાય, આમાં થોડોક ઓછો, પણ આમાં તો પ્લસ ડેલ્ટા ઇફેક્ટ નથી. એટલે સૌથી વધુ વિસ્થાપન જો કોઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન કરવું હોય તો ક્લોરોબેન્ઝીનમાં સૌથી કેવું છે તો કે અઘરું છે. ચડતા ક્રમમાં હવે તમે ગોઠવીએ ગો, એ એક એનો ટુ એટલે આના કરતાં સહેલું થઈ જાય, એના કરતાં આમાં સહેલું થઈ જાય, ને એના કરતાં આમાં સહેલું. આમાં તો ખાલી પાણી નાખો એટલે સીધો સીએલની જગ્યાએ ઓએચ આવે અને ઓએચ માઇનસ આવે એટલે પિક્રિક એસિડ બની જાય. તો સૌથી ચડતા ક્રમમાં કહીએ તો ચાર છે એમાં સૌથી ઓછી તાકાત દેવી પડે, એના કરતાં વધારે ત્રણમાં, એના કરતાં વધારે બેમાં, અને સૌથી વધારે તાકાત ક્લોરોબેન્ઝીનમાં દેવી પડે. એનો મતલબ મિત્રો, ક્લોરોબેન્ઝીન એકડો છે છેલ્લે હશે વિકલ્પમાં, ચોગડા કરતાં ઓછી તાકાત કેમાં, એટલે ચોગડા કરતાં વધારે તાકાત તગડામાં, તગડા કરતાં તાકાત બગડામાં, બગડા કરતાં વધારે તાકાત એકડા. પણ આના માટે મિત્રો કન્સેપ્ટ આવડવા જોઈએ. રાજાણી સરે ચેનલના પ્લેલિસ્ટમાં બધા ચેપ્ટરના કન્સેપ્ટ મૂક્યા છે, એકવાર જોઈ તો લ્યો. ઘણા એમ પૂછે મેમ્બરશીપ, હવે કાકા 119 રૂપિયા કે 159 રૂપિયા તો ખિસ્સામાં એમને વાપરી નાખતા હોય, રાજાણીને આટલી હેલ્પ ન કરી શકો મેમ્બર બનીને? અને લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરી જ શકો ને. લાસ્ટ આ બોર્ડનો લાસ્ટ, આના પછી પાછા આવે જ છે, યોગ્ય જોડકા જોડો. વેલ્યુમ આપ્યું છે, મોર્ફિન આપ્યું, નોરિથિન્ડ્રોન આપ્યું ને વિટામિન B12 આપ્યું, એની અસરથી એ આપ્યું એન્ટીફર્ટિલિટી, બી આપ્યું મેગાલોબ્લાસ્ટિક એનિમિયા, સી આપ્યું એનાલ્જેસિક અને ડી આપ્યું ટ્રાન્ક્વિલાઇઝર. મિત્રો તમારે જોડવાનું છે કે વેલ્યુમને લીધે શું થાય, તો કે ટ્રાન્ક્વિલાઇઝર. વેલ્યુમ શું છે તો કે ટ્રાન્ક્વિલાઇઝર ઔષધ છે, એટલે પહેલાં અમે ડી આવશે મિત્રો. હવે બીજું છે મોર્ફિન, મોર્ફિન શું છે, નીંદર કરાવી દેવું, એનાલ્જેસિક ઔષધ છે, એટલે બીજા અમે સી આવશે. નોરિથિન્ડ્રોન, નોરિથિન્ડ્રોન છે મિત્રો, તમે વિચારો તો કે સ્ત્રીઓમાં એન્ટીફર્ટિલિટી માટે જરૂરી ઔષધ છે, એટલે નોરિથિન્ડ્રોન એન્ટીફર્ટિલિટી. અને વિટામિન B12, હવે તો એક જ વૈધું, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. તો મિત્રો વિચારવા જાઓ તો પહેલાં અમે ડી, બીજા અમે સી, ત્રીજા અમે એ અને ચોથા અમે બી. તો અહીંયા મિત્રો તમારા ચાર પ્રશ્નો પૂરા થઈ ગયા. આ શિફ્ટ 2 ચાલુ છે 24 ફેબ્રુઆરી. હવે આને આ પ્રશ્ન ના આવે, મારી બેબી એવું પૂછતી હતી કે પપ્પા તમે આ કરો તો આને આ પ્રશ્ન કર, અરે કાકા આને આ ન આવે. પણ આ ટાઈપના કન્સેપ્ટના પ્રશ્નો કાલની જીની પરીક્ષામાં હોઈ શકે, એટલે મિત્રો આ ટાઈપના કન્સેપ્ટ કરવાના છે. એટલે મારી છોકરી કે તો તમે આ શું કરવા કરાવો, મેં કીધું માતાજી એને એટલે કરાવવા પડે કે આ ટાઈપના પ્રશ્નો એમાં આવવાના છે, એને સમજાઈ જાય અને એ ટાઈપનું આજે થિયરી વાંચી નાખે, ન વાંચી હોય તો કાલ જે દેવાના છે પેપર. તો આગળ વધીએ છીએ 5મો પ્રશ્ન. મિત્રો ચાર પ્રશ્નો થઈ ગયા, ટોટલ 25 પ્રશ્નો હોય છે જીના પેપરમાં, 20+5, અને બહુ ઇઝી પેપર હોય છે, પણ તમારો કોન્ફિડન્સ લેવલ ઊંચો જાય ને તો તમને ઇઝી લાગે, બાકી તમે ટેન્શન લ્યો તો અઘરું લાગે. 5મો પ્રશ્ન, બોહર મોડેલ મુજબ કઈ સંક્રાંતિમાં મહત્તમ આવૃત્તિ હશે? 3-2-2, 5-2-4, 4-2-3, 2-2-1. બોહર મોડેલ મુજબ ડેલ્ટા ઈની કિંમત છે મિત્રો, ડેલ્ટા ઈ એચ મ્યુ જેટલી હોય, એનો મતલબ તમે જોવા જાઓ તો જેની આવૃત્તિ ઊંચી એની ડેલ્ટા ઈની કિંમત ઊંચી હોવી જોઈએ, બે એકબીજાના સમચલનમાં છે. તો અહીંયા મિત્રો વિચારવા જાઓ તો 2-1 ટ્રાન્ઝિશન થાય ત્યારે આવૃત્તિની કિંમત વધારે હોય, ત્યારે શક્તિની કિંમત ફેરફાર વધારે હોય, એટલે ડેલ્ટા ઈ અને આવૃત્તિ 2-1 ટ્રાન્ઝિશનમાં વધારે હોય. અને બોહર મોડેલ તમારે સમજી લીધું હોય તો આ કોઈ દી પ્રશ્નમાં વાર લાગે નહીં, 2 સેકન્ડમાં જવાબ થઈ જાય. 6ઠો પ્રશ્ન, નીચેનામાંથી કોનું ગલનબિંદુ ઊંચું છે? MgO, LiF, NaCl, LiCl. નીચેનામાંથી કોનું ગલનબિંદુ, તો MgOમાં વીજભાર વધારે ને આયોનિક ચારિત્ર એટલે આયોનિક કેરેક્ટર વધારે છે, માટે MgOમાં ગલનબિંદુ ઊંચું છે. પ્યોર NCERTની ટેક્સ્ટબુક બેઝ પ્રશ્નો છે મિત્રો. આ પ્રશ્નોના વિકલ્પોમાં ક્યાંક આડાઉડું થઈ જાય, જ્યારે ઓરિજિનલ પેપર આવશે ત્યારે ઓરિજિનલ પેપર પણ રાજાણી સાહેબ કરાવશે. આ તો યાદશક્તિને આધારે રાજાણી સાહેબે મેળવેલા પ્રશ્નોને આધારે તમને પીરસે છે. 7મો પ્રશ્ન, ખોટું વિધાન પસંદ કરો. RuO4 ઓક્સિડેશન કરતા છે, OSO4 રિડક્શન કરતા છે,
Cr2O3 ઉભય ગુણધર્મી છે. રૂબીમાં લાલ રંગ CO+3 ને લીધે હોય. અહીંયા જોવા જાઓ તો ઓક્સિડેશન અવસ્થા 8 થાય, અહીંયા ઓક્સિડેશન અવસ્થા ઓસ્મિયમની 8 થાય. હવે ઓક્સિડેશન અવસ્થા 8 થાય પછી ઓસ્મિયમ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાએ પહોંચી ગયું હોય પછી હવે એનું ઓક્સિડેશન ન થાય તો એ બીજાનું રિડક્શન ન કરી શકે, એટલે આ વિધાન ખોટું છે કે આ રિડક્શન કરતા હોઈ શકે નહીં. કારણ કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાએ પહોંચ્યા પછી હવે એનું ઓક્સિડેશન ન થાય તો એ બીજાનું રિડક્શન ન કરી શકે, એટલે રિડક્શન કરતા થઈ શકે નહીં. આઠમો પ્રશ્ન કંઈક BOD ના ફકરામાંથી છે, એની કંઈ કિંમતને આધારે એ તમારે BOD અને COD વાંચી લેજો, એટલે કાલે એ ટાઈપનો પ્રશ્ન શિફ્ટ 1 કે 2માં હોય તો 25 તારીખે તમને આવડી જાય. એટલે આઠમો પ્રશ્ન મારી પાસે ટોટલ છે નહીં પણ BOD ને આધારે હતો, તો BOD COD વાંચીને જાજો મિત્રો. નવમો, સંકીર્ણ બનવા માટેની મહત્તમ ક્ષમતા શેમાં હોય? એમાં એક આંતર સંક્રાંતિ તત્વો એટલે F વિભાગના અને D વિભાગના તત્વોનો જે ચેપ્ટર છે એમાંથી આ પ્રશ્ન હતો કે સંકીર્ણ બનવાની, પણ એના વિકલ્પ નથી એટલે એ જવાબ યોગ્ય ના મળે. પણ આંતર સંક્રાંતિ તત્વોમાં મહત્તમ ક્ષમતા હોય, કારણ કે એમાં DA ખાલી હોય, FA ખાલી હોય, એટલે આંતર સંક્રાંતિ તત્વો આવી શકે મિત્રો આમાં. દસમું, કોન્ટેક પ્રક્રમમાં આર્સેનિકની અશુદ્ધિ સેના દ્વારા દૂર થાય છે? કોન્ટેક પ્રક્રમમાં આર્સેનિકની અશુદ્ધિ સેના દ્વારા દૂર થાય છે? એ Fe2O3, FeOH3, AlOH3, CrOH3. મિત્રો હાવ હેલો પ્રશ્ન, ટેક્સ્ટબુકનું બેઝ છે. FeOH3 દ્વારા આર્સેનિકની અશુદ્ધિ દૂર થાય છે, તો આવા હેલા પ્રશ્નો G ની પરીક્ષામાં અપેક્ષિત ન કહેવાય. આના કરતાં તો ગુજકેટનું પેપર થોડુંક ટફેસ્ટ હોઈ શકે. મિત્રો મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, આગળ વધીએ છીએ, ક્યાંય જતા નહીં. મિત્રો એના પછી 11મો પ્રશ્ન, Fe Cl4-2 CO C2O4-3 MnO4-2 ની ચુંબકીય ચાક માત્રા માત્ર ને માત્ર ધરા પ્રમાણને આધારે ખાલી જગ્યા હોય? વિકલ્પો અહીંયા લખતો નથી કારણ કે હાવ હેલો પ્રશ્ન છે. Fe Cl4-2 એટલે અંદર Fe+2 હોય, Fe+2 હોય એટલે 4s ના 2 ઇલેક્ટ્રોન વયા જાય, એટલે Argon 3d6 વધે મિત્રો. Argon 3d6 એટલે D માં 6. આ બધું રાજાણી સાહેબે સંકીર્ણ સંયોજનો ભણાવ્યું છે, એક વખત પ્લેલિસ્ટમાં જઈને જોઈ નાખજો. 3d6 હોય એટલે 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત્રિય, 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત્રિય એટલે √(n)(n+2) મુજબ 4×6 એટલે આની અંદર આવશે વર્ગમૂળમાં 24. CO C2O4-3 એનો વિચાર કરવા જાય તો -3 2 જાય એટલે -6, ઓડી બાજુ જાય તો +6, 3 -3 + 6 એટલે CO+3 આવશે. CO+3 થાય એટલે મિત્રો 4s ના 2 તો જાય પણ 1 D નો જાય, એટલે Argon 3d6 જ વધશે, Argon 3d6. પણ અહીંયા મિત્રો નિર્બળ લિગેન્ડ હતો, અહીંયા પ્રબળ લિગેન્ડ છે, એટલે D6 ના 6 ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત બને, અને યુગ્મિત બને એટલે D માં 1 પણ અયુગ્મિત નો રહે, અને અયુગ્મિત નો રહે એટલે ચુંબકીય ચાક માત્રા 0 થશે. MnO4 અહીંયા 0, MnO4-2માં વિચારીએ તો અહીંયા Mn+6 થાય. Mn+6 એટલે વિચારવા જાઓ તો મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના Argon 3d5 4s2 છે, એમાંથી 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય, 3d5માંથી બીજા 4 જાય, એટલે Mn+1 અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 જ વધે, 1 વધે એટલે √3. અહીંયા સૂત્રની કિંમત મૂકો તો જવાબમાં આવશે તમારે √24, 0 અને √3. શું કરવા? તો કે આ બધું રાજાણી સાહેબે થિયરી ભણાવી છે, જોઈ આવજો. અહીંયા CO એટલે CO+3 Argon 3d7 4s2 હતા, 4s ના 2 ગયા, 3d7 નો 1 ગયો એટલે 3d6 વધ્યા. પણ પ્રબળ અહીંયા નિર્બળ લિગેન્ડ હતો, અહીંયા પ્રબળ લિગેન્ડ, નિર્બળ લિગેન્ડમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 વધે છે 3d6માં, જ્યારે પ્રબળ લિગેન્ડમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 વધે છે. મિત્રો એના પછીનો, ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો ZnFeCrCu. આ હાવ હેલામ હેલો NCERTની ટેક્સ્ટબુક બેઝ પ્રશ્ન છે. Znની ઘનતા સૌથી ઓછી છે, ZN કરતાં વધારે Crની, એના કરતાં વધારે Feની, એના કરતાં વધારે Cuની. એ તો તમે ઘનતાનું આખું જોયું હશે તોય તમને ખબર પડશે કે ZNની ઘનતા આવતી ઓછી, Crથી આગળ વધુ એમ ઘનતા વધતી જાય છે. નીચેનામાંથી એરોમેટિક નથી, આ ફ્યુરાન ભાઈ બેઠા છે, દેખાય છે
પાંચ મેમ્બર રિંગ ફ્યુરાન, આ ત્રણ ચક્રવાળું એન્થ્રેસિન છે, આ ટ્રોપાઇલિયમ છે સાત મેમ્બરવાળું, આ આઠ મેમ્બરવાળી રિંગ છે, તો આ ભાઈ એરોમેટિક છે, એન્થ્રેસિન એરોમેટિક છે, ટ્રોપાઇલિયમ એરોમેટિક, ફોરેન પ્લસ ટુ અકેલનો રૂલ જોઈ લેજો. અને આ ભાઈનો આકાર બોટ જેવો છે, હોડી જેવો આકાર છે. આ ભાઈ છે એની રચના છે એ અસમતલીય છે, સમતલીય નથી, પ્લેનર નથી. આ ભાઈ એક જ એરોમેટિક નથી. આ થોડુંક સ્ટીરિયો કેમેસ્ટ્રી લાયક પ્રશ્ન કહેવાય, આ ટફેસ્ટ થઈ જાય છોકરાઓ માટે, એરોમેટિક છે કે નહીં. પણ એરોમેટિસિટીનો વિડીયો પણ રાજાણી સરે ચેનલમાં મૂક્યો છે, જોવા વિનંતી. જોડકા જોડો એક એફી બે એલ થ્રી સીયુ ચાર જેડેન એ મેલેકાઇટ બી સિડેરાઇટ સી કેલેમાઇન ડી બોક્સાઇટ, આ ડાવરા હશે વિકલ્પમાં. હવે એફીની ખનિજ તો કે સિડેરાઇટ એટલે પહેલાં સામે બી આવશે, એલ્યુમિનિયમની ખનિજ તો બોક્સાઇટ એટલે બીજા સામે ડી આવશે, ખબર છે. સિડેરાઇટ એટલે FeCO3, બોક્સાઇટ એ L2O3. કોપરની ખનિજ મેલેકાઇટ CuCO3 CuO2, અને ઝીંકની કેલેમાઇન ZnCO3, તો પહેલાં સામે બી, બીજા સામે ડી, ત્રીજા સામે એ, ચોથા સામે સી. તો અહીંયા 14 પ્રશ્નો થઈ ગયા, ટોટલ 25 જ પ્રશ્નો હોય. આગળ વધીએ છીએ, ક્યાંય જતા નહીં મિત્રો. મિત્રો 15મો પ્રશ્ન, બ્યુના એસમાં એસ શું દર્શાવ્યા? બ્યુના એસ વાળો લગભગ શિફ્ટ 1માં પણ હતો. એ સ્ટાયરીન, બી સ્ટ્રેન્થ, સી સલ્ફર, ડી સલ્ફેટ. બ્યુના એસ એટલે 1,3 બ્યુટાડાઇન અને સ્ટાયરીનમાંથી બનેલું છે, બ્યુના એસ છે એટલે સ્ટાયરીન જ દર્શાવે, બીજું કાંઈ દર્શાવે નહીં. બ્યુટાડાઇન અને સ્ટાયરીનનો બનેલો પોલિમર એટલે બ્યુના એસ, એટલે એમાં એ સ્ટાયરીન દર્શાવે, બીજું કાંઈ નહીં. 16મો પ્રશ્ન છે, અહીંયા સિંગલ બોન, ડબલ બોન, સિંગલ બોન, પછી આ બેન્ઝીન જેવી રિંગ છે, અહીંયા ડબલ બોન છે, અહીંયા એક મિથાઇલ છે, ડબલ બોન્ડો. અહીંયા પ્રક્રિયક શું જોઈએ કે જેથી અહીંયા કાંઈ ફેર ન પડે, અહીંયા કાંઈ ફેર ન પડે, પણ આ ડબલ બોન્ડો છે એની જગ્યાએ CH2 થઈ જાય. એમાં ક્લેમેન્સન પ્રક્રિયક આપ્યો હોય, વુલ્ફ કિસનર આપ્યો હોય, NaBH4 આપ્યો હોય અને કંઈક બીજું આપ્યું હોય, તો તમારે મિત્રો યાદ રખાય, ક્લેમેન્સન પ્રક્રિયક અને વુલ્ફ કિસનર પ્રક્રિયક બે CO માંથી CH2 બનાવે. ક્લેમેન્સન અને વુલ્ફ કિસનર, એમાં વુલ્ફ કિસનર NH2 કેવો એચ સાથે હોય, જ્યારે ક્લેમેન્સનમાં એસિડ આવે ને, એસિડ આવે તો એ દ્વિબંધ ઉપર અસર કરી શકે, એટલે ક્લેમેન્સનવાળો પ્રક્રિયક ના લઈ શકાય. ઝીંક મર્ક્યુરી સંરસવાળો ના લઈ શકાય, કારણ કે એમાં એસિડ છે. પણ NH2 કેવો હોય છે, એટલે વુલ્ફ કિસનર પ્રક્રિયક વાપરો તો આ CO નું CH2માં રૂપાંતરણ થઈ જાય. એટલે આવું પણ ધ્યાન રાખવું કે ક્લેમેન્સને હાલે CO માં CH2 બને, પણ સામે દ્વિબંધ ઉપર અસર ન થાય એ પણ જોવું પડે. એટલે મિત્રો ઉતાવળ ના કરતા, આ એક પ્રશ્ન મને મગજમાં બેસતો નથી, આવો કંઈક હતો. નાઇટ્રો બેન્ઝીનમાંથી 1,3 ડાયબ્રોમો બેન્ઝીનની લાંબી પ્રક્રિયા, હું તમને પ્રક્રિયા કહી દઉં. નાઇટ્રો બેન્ઝીન એમાંથી તમારે બનાવવાનું છે 1,3 ડાયબ્રોમો બેન્ઝીન. તો સૌથી પહેલાં નાઇટ્રો બેન્ઝીનનું બ્રોમિનેશન કરો FeBr3 ને Br2 વડે, એટલે નાઇટ્રો મેટા નિર્દેશક છે, એટલે મિત્રો મેટા બ્રોમો નાઇટ્રો બેન્ઝીન બની જાય. હવે મારે અહીંયા એક પાછો Br જોઈએ તો જ 1,3 ડાયબ્રોમો બેન્ઝીન બને ને, એના માટે મારે નાઇટ્રોન કાઢવો છે. કાઢવા માટે હું SN અને HCl વડે રિડક્શન કરું, એટલે નાઇટ્રોનું રૂપાંતરણ એમિનોમાં થઈ જાય, હા કે ના? આ ઘણી પ્રક્રિયાઓ મેં કરાવી છે, એમાઇન સંયોજનોની વિષયનો જે પ્લેલિસ્ટ છે ને જોઈ લેજો રાજાણી સાહેબની ચેનલ. હવે એનિલિન છે, એને જો NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે એનિલિનનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં રૂપાંતરણ થઈ જાય, અને આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે. હવે તો તમને આ ખબર પડી જાય કે આનું સેન્ડમેર પ્રક્રિયા CuBr HBr કરો એટલે N2Cl ની જગ્યાએ અહીંયા આવી જાય Br, તો 1,3 ડાયબ્રોમો બેન્ઝીન મળે. આ કંઈક સ્ટેપ હવે આપ્યા હશે, પ્રશ્ન તમે જોઈ લીધું હશે પેપર, તો કહેજો સાચું છે ખોટું. નાઇટ્રો બેન્ઝીનમાંથી 1,3 ડાયબ્રોમો બેન્ઝીન બનાવવા માટે નાઇટ્રોનું બ્રોમિનેશન મેટા બ્રોમો નાઇટ્રો બેન્ઝીન એનું રિડક્શન કરો એટલે એનિલિન બને. આ એનિલિનવાળાનું તમે NaNO2 HCl ડાયઝોટાઇઝેશનથી બને, અને ડાયઝોટાઇઝેશનમાં બ્રોમિન દાખલ કરવા માટે સેન્ડમેર પ્રક્રિયા કરો એટલે થઈ જાય. જો મિત્રો અહીંયા 17 પ્રશ્નો પૂરા થઈ ગયા, જે 8 પ્રશ્નો બાકી છે એ મળશે એટલે રાજણી સાહેબ લઈને આવશે તરત જ. પણ જો તમને મજા આવી હોય તો બીજાને કહેજો કે જીના પ્રશ્નો કરી નાખે,
મળતા રહેશું, ઘરમાં હો કે મિત્રો સાથે, એક વખત જોશથી બોલી નાખો જય હિન્દ જય જય ગરવી ગુજરાત.